સમસ્ત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત એમાં પ્રકરણ 1 ક્યાંથી જોવું વિષયની આપણે માહિતી મેળવીએ. તો અહીં પ્રશ્ન 1 તમને કહ્યો છે કે નીચેના જોડકા જોડો. શું કહ્યું છે પ્રશ્ન 1માં? તો કે નીચેના જોડકા જોડો. તો અહીં તમને ચિત્ર આપવામાં આવેલા છે. અવિભાગમાં ચિત્ર આપવામાં આવેલા છે અને બ વિભાગમાં પણ ચિત્ર આપવામાં તમને આવેલા છે. તો તમને ઉપરથી કેવી રીતના દેખાશે ચિત્ર એ તમારે સામે જોડવાનું રહેશે. હવે તમને અહીં પેલું રકાબીનું ચિત્ર આપેલું છે. રકાબી છે તેની સાથે કયું આવશે તે તમારે જોવાનું રહેશે. હવે અહીં પ્રથમ ચિત્ર રકાબીનું છે અવિભાગમાં. તો બ વિભાગમાં સામે જોઈએ તો અહીં કપનું પણ તમને આપવામાં આવેલું છે. તો અહીં રકાબી છે તેને કેના સાથે જોડીશું? કપ સાથે. રકાબી છે તેને કપ સાથે જોડીશું. ત્યારબાદ બીજું ચિત્ર છે તે મોટરકારનું છે. મોટરકાર છે તે ઉપરથી કઈ રીતના દેખાશે તેના મુજબ તમને જોવાનું કહ્યું છે. તો ઉપરથી અને સામેથી તે આપેલું છે. તો કપની નીચે મોટર છે તેની સામે આપણે મોટરકારનું ચિત્ર છે તે જોડીશું. એટલે બીજામાં તમારે જોડવાનું હશે અહીં મોટરકાર સાથે. ત્યારબાદ હવે તમને ગ્લાસનો ઉપરનો ભાગ આપવામાં આવેલો છે. તે ઉપરથી કેમ દેખાશે? તો કે અહીં ગ્લાસ સાથે તમારે જોડવાનું રહેશે. ત્યારબાદ હવે મકાનનું ચિત્ર આપેલું છે એટલે કે ઘર. ઘર ઉપરના ભાગેથી અને સામેના ભાગેથી તમને આમાં બતાડવામાં આવેલું છે. તો આપણે ઘરને અહીં ઘર છે તેની સાથે જ જોડીશું. અહીં તમને ઘર આપવામાં આવેલું છે. તો ઘર છે એને આપણે ઘર સાથે જ જોડવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ તો તેમાં પણ એમ જ છે. જોડકા છે તે જ જોડવાના છે. હવે જોડકામાં જોઈએ તો પહેલાં તમને ચપ્પલ આપવામાં આવેલા છે. ચપ્પલ છે તેને ચંપલ સાથે જ જોડીશું. ત્યારબાદ કૂકર છે સામેની સાઈડથી ને ઉપરની સાઈડથી. તો અહીં ઉપરની સાઈડથી કૂકરનો ભાગ આ ટાઈપનો દેખાશે. ત્યારબાદ ટીપો છે તો ટીપોયનો સ્ટેન્ડ આપણે ઉપરથી જોઈએ તો તેનું પાટિયું જ ખાલી દેખાય છે. એટલે કે ટીપાઈનો આકાર ઉપરથી ચોરસ જ દેખાશે. એટલે કે અહીં બીજા નંબરના ચિત્રમાં જોડીશું. ત્યારબાદ પેન્સિલ. પેન્સિલના ઉપરના ભાગેથી આપણે ષટકોણ જેવું દેખાશે. તો આપણે પહેલા નંબરનું ચિત્ર છે તે જોડીશું. ત્યારબાદ હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન અ, તો કે નીચેની કેટલીક વસ્તુઓના ચિત્રો આપ્યા છે તે તમને ક્યાંથી જોવાનું સૂચવે છે તે લખવાનું છે. તો અહીં પહેલું ચિત્ર તમને આપેલું છે તો એ ક્યાંથી તમને આપણે સૂચવે છે જોવાનું? તો આપણે ઝૂમ કરીને જોઈએ તો પહેલું ચિત્ર જોઈએ તા ઉપરના ભાગેથી દેખાય છે. બાળકો છે તે બેઠા છે જો, પણ બાળકોના માથા છે તે જ દેખાય છે. ક્લાસરૂમનું ચિત્ર છે અને ઉપરથી ત્યાં ચિત્રનો ફોટો પાડેલ છે. એટલે કે અહીં ઉપરથી આપણે દર્શાવવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે જવાબમાં શું લખશું? તો કે પહેલામાં જવાબ આવશે ઉપરથી. ત્યારબાદ સિંહ આપવામાં આવેલો છે. સિંહ છે તે તો આખો દેખાય જ છે. એટલે કે તે બાજુમાંથી જુઓ, બાજુમાંથી દર્શાવવામાં આવેલું છે. તો અહીં શું લખીશું આપણે? બાજુ
માથી. ત્યારબાદ ખુરશી છે, ખુરશી પર એમ છે આખી જ દેખાય છે, તેથી તે ક્યાંથી હશે? તો કે બાજુમાંથી. ત્યારબાદ હવે એની પછીનો ચિત્ર આપેલા છે એમાં દફતર છે, એટલે કે બેગ, તમારું સ્કૂલ બેગ છે એ પણ આખું જ છે, એટલે કે તે ક્યાંથી હશે? બાજુમાંથી. ત્યારબાદ બોર્ડ આપેલો છે, બોર્ડમાં જે વર્ક કરેલું છે તે તમને ક્લિયરલી દેખાય છે આ ટાઈપનું, તો તે ક્યાંથી હશે? તો કે સામેથી જોઈએ તો જ તે આખું દેખાય છે, એટલે અહીં શું આવશે? તો કે સામેથી, બોર્ડ છે તે સામેથી જોવામાં આવેલું છે. ત્યારબાદ તમને ત્રીજું ચિત્ર આપેલું છે તે પણ આખું જ દેખાય છે, એટલે કે તે કેમાંથી દેખાશે? તો કે સામેથી જ દેખાશે, એટલે અહીં આન્સરમાં આપણે લખીશું ત્રીજા ચિત્રમાં સામેથી. તમને ચિત્ર દોરતા ન આવડે તો ખાલી નંબર આપી ને તમે તેનો આન્સર લખી શકો છો. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે અહીં મોટરનું છે, તો મોટર આખી જ દેખાય છે સંપૂર્ણ, એટલે ક્યાંથી તેને જોવામાં આવેલી હશે? તો કે બાજુમાંથી. ત્યારબાદનું ચિત્ર આપણે જોઈએ તો મિરર છે અને દીવાલ આપેલી છે, તો તે ક્યાંથી? નીચેનો ભાગ, ઉપરનો ભાગ છે તે તમને ખાલી દેખાય છે, નીચેનું જે સ્ટેન્ડ છે તે કંઈ દેખાતું નથી, એટલે કંઈ ઉપરથી દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ ખાટલો છે, ખાટલો છે તેના સ્ટેન્ડ પણ દેખાય છે, જો તે ઉપરથી જોવામાં આવેલું હોય ને તો ખાલી ઉપરનું પાટિયું જ દેખાય, પરંતુ અહીં સ્ટેન્ડ પણ દેખાય છે, તેથી આ બાજુમાંથી દર્શાવવામાં આવેલું છે. અહીં લખીશું બાજુમાંથી. ત્યારબાદ અહીં તાજમહેલનું ચિત્ર આપવામાં આવેલું છે, તેનો પણ ઉપરનો જ ભાગ ખાલી દેખાય છે, એટલે કે અહીં શું ઉપરથી જ એને દર્શાવવામાં આવેલું છે, તો અહીં લખીશું ઉપરથી. ત્યારબાદ બસ છે, બસ છે તે આખી દેખાય છે, એનો આગળનો જે ભાગ છે તે સંપૂર્ણ દેખાય છે, તેથી તે સામેથી જોવામાં આવેલું છે, એટલે કે અહીં આવશે સામેથી. ત્યારબાદ કોમ્પ્યુટર છે, તો સોરી ટીવી છે તે સામેથી જ દેખાવામાં આવેલ છે, કારણ કે ચિત્ર દેખાય છે તેથી તેની સ્ક્રીન સંપૂર્ણ દેખાય છે, એટલે કે તે સામેથી જોવામાં આવેલું છે. તો અહીં તમારો પ્રશ્ન ત્રણ છે, બે છે એ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન ત્રણ છે, નીચે આપેલા ચિત્રોને અડધો ભાગ દોર્યો છે, તો આખું ચિત્ર છે તે તૈયાર કરવાનું છે. હવે તમને અહીં અડધું આપેલું છે, તમારે તમારી નોટમાં સૌ પ્રથમ તો અડધું દોરી લેવાનું, અડધું જે હું દોરાઉં છું તે મુજબ તમારે દોરવાનું રહેશે. હવે અડધું અહીં આપેલું છે તો અડધું હું દોરું છું, જો મિત્રો આ રીતના તમારે દોરવાનું થશે, તો આ તમારું સંપૂર્ણ આખું ચિત્ર છે તે બન્યું. હવે ત્યારબાદ બીજું ચિત્ર જોઈએ તો તેમાં એબીસીડીનો બી અડધો દર્શાવેલો છે, તો તે આપણે પૂર્ણ કરવાનો છે. તો આખો લીટો છે તેને સૌ પ્રથમ તો અડધો છે તેને આખો દોરીશું, ત્યારબાદ અંદરનો ભાગ છે તે દોરીશું, ત્યારબાદ બહારનો ભાગ છે તે દોરીશું. તો અહીં સંપૂર્ણ બી છે તે તમારે બન્યો. હવે ત્યારબાદ ચિત્ર જોઈએ તો અહીં બીજા ચિત્રમાં તમને પાંદડું આપવામાં આવેલું છે, તે અડધું છે તો તે આપણે આખું દોરવાનું રહેશે, તો તેને પણ આ રીતના પૂર્ણ રીતના પૂરું કરવાનું રહેશે. તમારે તમારી નોટબુકમાં આ રીતના ચિત્ર દોરીને વ્યવસ્થિત પેન્સિલની મદદ વડે ચિત્ર દોરવાનું રહેશે. ત્યારબાદ પતંગનું ચિત્ર છે, તો પતંગ છે તે પણ તમને અડધો આપેલો છે, તો તમારે આખો જ છે તે
પૂર્ણ કરવાનો છે. પતંગ તો તમને બધાને આવડતો જ હશે વિદ્યાર્થી મિત્રો, સહેલો ચીજ છે. આ તમારો પતંગ બનશે આ રીતના. અહીં તમારો આખો ચીજ આખો પતંગ છે તે બનશે. ત્યારબાદ હવે ત્રીજા ચિત્રમાં તમને બટન આપવામાં આવેલ છે, અડધું બટન છે તે તમારે પૂર્ણ કરવાનું છે. અહીં બે રાઉન્ડ તમને આપેલા છે એટલે બે રાઉન્ડ તમારે કરવાના છે. આ રીતના તમારે ચિત્ર પૂર્ણ થશે. ત્યારબાદ તમને ઘંટ આપવામાં આવેલ છે, તે પણ અડધો જ ઘંટ છે, તો આવી રીતના તમારે દોરવાનું થશે. આ રીતના તમારે પેન્સિલની મદદથી વ્યવસ્થિત રીતના દોરવાનું રહેશે. પછી ચોથો પ્રશ્ન છે, તેમાં પણ ABCDનો એ આપેલો છે તે તમારે પૂર્ણ કરવાનો છે. તો અહીં આ રીતના તમારે પૂર્ણ થશે. આ રીતના તમારે એ મૂળાક્ષર છે તે પૂર્ણ થશે. ત્યારબાદ હવે ચશ્મા છે તે તમને અડધા દોરેલા આપેલા છે, અડધા છે તે પૂર્ણ રીતના પૂરા કરવાના છે. આ રીતના તમારે ચશ્મા છે તે દોરવાના રહેશે. ત્યારબાદ પાંચમું ચિત્ર છે, તેમાં ABCDનો આઈ આપેલો છે. તો એને તમારે પૂર્ણ કરવાનો છે. તો સૌ પ્રથમ બે લીટી છે તે ઊભી દોરવાની, ત્યારબાદ એક લીટી આડી, આ સાઈડ જમણી સાઈડ પણ આડી, ત્યારબાદ ઊભા લીટા કરી એને જોડી દેવાનું રહેશે. આ રીતના તમારો સંપૂર્ણ આઈ છે તે બનશે. ત્યારબાદ 1 થી 10માં આવતો 8 છે, 1 થી 10માં આવતો 8 છે એ તમારે પૂર્ણ કરવાનો છે. તો અહીં આ રીતના આપણે પૂર્ણ કરશું. આ તમારો બન્યો 8. ત્યારબાદ W છે તે અડધો આપેલો છે, તે તમારે આખો પૂર્ણ કરવાનો રહેશે. સૌ સહેલું છે તે. ત્યારબાદ પતંગિયું છે તે પણ અડધું આપવામાં આવેલું છે, તે આખું દોરવાનું રહેશે. હવે આખું દોરીએ આપણે. તો આ રીતના તમારે પૂર્ણ પતંગિયું છે તે થશે. તમારે આકાર સેમ દોરવાનો રહેશે. મારે સ્ક્રીન ફોર શોર્ટ હોવાથી જરાક લાંબુ ટૂંકું થતું હશે, પણ તમારે પેન્સિલથી આકાર વ્યવસ્થિત આપવાનો રહેશે. ત્યારબાદ સાતમું ચિત્ર છે તે તમને દીપક એટલે કે દીવાનું આપેલું છે, એ તમારે પૂર્ણ દીવો છે તે દોરવાનો રહેશે. આ રીતના તમારે પૂર્ણ દીપક છે તે દોરવાનું થશે. ત્યારબાદ તમને બિલાડીનું ચિત્ર આપવામાં આવેલું છે, અધૂરું ચિત્ર છે તે પૂર્ણ કરવાનું રહેશે. આ રીતના તમારે એમાં
आ रीतना छे पूर्ण थशे। त्यार बाद आठमो चित्र आपेलो छे ते पतंगनो चित्र आपेलो छे ते जोईए हवे। આ રીતના પૂર્ણ કરવાનું રહેશે। ત્યારબાદ હવે કમરનું ચિત્ર આપેલું છે તો તેમાં પણ એમ જ કમરનું ચિત્ર છે તે આખું કરી પૂર્ણ કરવાનું રહેશે। આ રીતના તમારું ચિત્ર પૂર્ણ થશે। ત્યારબાદ તમને સર્કલ આપવામાં આવેલું છે તે પર હાફ સર્કલ છે તે ફૂલ કરવાનું રહેશે। આ રીતના તમારું ફૂલ સર્કલ છે તે થશે। ત્યારબાદ ફ્રોકનું ચિત્ર આપેલું છે તેમાં પણ એમ જ થશે। ફ્રોક છે તે અધૂરું છે તે પૂર્ણ કરવાનું છે। આ રીતના તમારું ચિત્ર છે તે બનશે। દસમો પ્રશ્ન જોઈએ તો તેમાં એચ છે તે અધૂરો આપેલો છે તેને પર એવી જ રીતના દોરવાનું છે। આ રીતના છે તમારે પૂર્ણ કરવાનું છે। ત્યારબાદ ડબ્બા ટાઈપનો તમારે આકાર આપેલો છે તે અધૂરો આપેલો છે તે પણ પૂર્ણ કરવાનું છે। ત્યાર પછી સાણસી છે આપણે જે રસોડામાં યુઝ થાય છે તે સાણસી છે તેનું ચિત્ર આપેલું છે તે અડધું આપેલું છે તે દોરવાનું રહેશે। આ રીતના તમારે પૂર્ણ સાણસીનું ચિત્ર થશે। ત્યારબાદ એમ આપેલો છે તેને આપણે પૂર્ણ કરીએ। આ રીતના એમ છે તે પૂર્ણ થશે। ત્યારબાદ માછલીનું ચિત્ર છે તે દોરવાનું છે। આ રીતના માછલીનું ચિત્ર છે તે થશે। આ રીતનું તમારું માછલીનું ચિત્ર છે તે પૂર્ણ થશે। ત્યારબાદ હવે પતંગિયાનું ચિત્ર આપેલું છે તેમાં પણ એમ જ છે પતંગિયાનું ચિત્ર છે તે તમને અડધું આપેલું છે। તે આખું દોરવાનું રહેશે। આ રીતના તમારે આખું દોરવાનું થશે। તો અહીં તમારો પ્રશ્ન 3 છે તે પૂર્ણ થાય છે। હવે પ્રશ્ન 4 જોઈએ તો નીચે આપેલા ચિત્રોમાં ટપકાવાળી રેખાથી જે ચિત્રનો અડધો ભાગ અરીસા બરાબર તેના જેવો જ ભાગ પાડી શકે તેની નીચે સાચા નિશાની કરવાની છે। એટલે કે જે ચિત્ર હોય આપણે એને અડધો ભાગ અરીસા દ્વારા થઈ શકે તેનામાં રાઈટ કરવાનું છે। તો અહીં તમને પેલું છે તે ચોરસ આપેલું છે એટલે કે અહીં અડધો ભાગ દેખાઈ શકે છે અરીસામાં એટલે અહીંયા આવશે રાઈટ। ત્યારબાદ ત્રિકોણ છે પણ તેની રેખા છે
તે સીધી આપેલ નથી અને તે અડધું ચિત્ર છે તે દેખાતું નથી મિરરમાં, એટલે તેમાં રોંગ આવશે. ત્યારબાદ વર્તુળ આપેલું છે તેમાં દેખાશે, એટલે કે રાઈટ, એમાં રાઈટ બારણ રહેશે. ત્યારબાદ તમને ચોરસ આપવામાં આવેલું છે તેમાં ઉપર નીચે વધુ ઓછો ભાગ હોવાથી સરખું દેખાશે નહીં, એટલે કે રોંગ આપવામાં આવશે ત્યાં. ત્યારબાદ એબીસીડીનો જે અક્ષર આપેલો છે તે પર મિરરમાં અડધો દેખાતો ન હોવાથી ચોકડી સી છે તે દેખાશે, એટલે કે અહીં રાઈટ. ત્યારબાદ પતંગ છે તે અડધો દેખાતો નથી, એટલે કે રોંગ. અને ત્યારબાદ દિલ શેપ છે તે હાફ, એટલે કે અડધીથી તૂટક રેખા દોરવામાં આવેલી છે, એટલે અહીં આવશે રાઈટ. તાર હતું તમારા ચિત્રો જે મિરરમાં અડધા દેખાય છે તેના ઉપર આપણે રાઈટ કર્યો. એ છતાંય તમારે પ્રેક્ટિકલ કરવું હોય તો પણ તમે ચિત્ર દોરી અને અરીસા સામે રાખશો તો તમને ખબર પડશે. પ્રેક્ટિકલ કરશો તો વધુ સારું લાગશે અને તમને ખબર પણ પડશે કે આ દેખાય છે કે નહીં. તે તમારે તમારી નોટબુકમાં દોરી અને તમારા ઘરમાં જે અરીસો હોય છે એની સામે રાખવાનું રહેશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે માગ્યા પ્રમાણે કરો. એમાં પહેલું છે કે નીચેના બોક્સમાં એવા ચાર ચિત્રો દોરો જે તમને ઉપરથી જોયા હોય. હવે ઉપરથી જોઈએ તો ચિત્ર કેવું દેખાય છે તેનું અવલોકન છે તે કરવાનું છે અને ચિત્રને આપણે દોરવાનું છે. એમાં પહેલું છે રોડનું ચિત્ર દોરવાનું છે. ઉપરથી રોડ કયા ટાઈપનો દેખાશે તે આપણે દોરવાનું છે. તો અહીં આપણે રોડ દોરીએ, આ ટાઈપના આપણે રોડ હોય છે. ઉપરથી જોતા આપણે આવી રીતના છે તે રોડ દેખાય છે. તમારે એ જોવું હોય, અવલોકન કરવું હોય તો તમે તમારી અગાસી પરથી અથવા બારી તમારે ઊંચી હોય તો જોશો તો તમને આ રીતના રોડ છે તે દેખાશે. ત્યારબાદ બીજું જોઈએ તો કે હિંચકાનું ચિત્ર ઉપરથી કેવું દેખાશે તે દોરવાનું છે. હવે હિંચકો છે, સૌપ્રથમ તો હિંચકાનું ઉપરનું સ્ટેન્ડ હોય છે એ ઉપરના ભાગેથી આ રીતના જ દેખાય છે. ત્યારબાદ એના નીચેના જે સ્ટેન્ડ હોય છે આધાર માટેના તે દોરવાના હોય છે, આવી રીતના એના સ્ટેન્ડ હોય છે. ત્યારબાદ હિંચકો જે નીચેની તરફ હોય છે આવી રીતના હિંચકો થશે, આ થશે તમારો હિંચકાનું ચિત્ર ઉપરના ભાગેથી. આ રીતના આપણે ઉપરના ભાગેથી સૌ પ્રથમ તો આ સ્ટેન્ડ છે તે દેખાય છે, ત્યારબાદ આ જે બાજુના સ્ટેન્ડ છે તે દેખાય છે. ત્યારબાદ ક્રિકેટનું મેદાન ઉપરથી જોવાનું છે. ક્રિકેટનું મેદાન છે તે કેવી રીતના દેખાય છે તો સૌ પ્રથમ તો ક્રિકેટનું મેદાન રાઉન્ડમાં હોય છે, એટલે તો સૌ પ્રથમ શું કરવાનું તમારે રાઉન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ તેની ઉપર લાઇટના બલ્બ હોય છે, એટલે કે તે લગાડવાના રહેશે. ઉપરથી આપણે જોઈએ તો આ ટાઈપનો દેખાય છે. આ રીતના દેખાશે. ત્યારબાદ વર્તુળ અને સ્પીચ છે તે દર્શાવવાની રહેશે. આ રીતના તમારું ક્રિકેટનું મેદાન છે એ તૈયાર થશે. ત્યારબાદ મોટર કારનું ચિત્ર ઉપરથી જોવાનું છે, દોરવાનું છે. હવે મોટર કારનું ચિત્ર જોઈએ આપણે કેવી રીતના દોરીશું. તો સૌ પ્રથમ તો તેને ઉપરને બોડીનો પાર્ટ છે તે ઉપરના બોડીનો પાર્ટ છે તે આપણે દોરીશું. ત્યારબાદ એના બારી બારણા છે તે દર્શાવવાના રહેશે.
આ રીતના તમારે બારી બારણા છે તે દોરવાના થશે। આ રીતના તમારે મોટરનું ચિત્ર ઉપરના ભાગેથી દેખાશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે શું શું જોયું? તો સૌ પ્રથમ આપણે તો જોઈએ તો આપણે આકારો ઉપરથી કેવા દેખાતા હતા એના સામેના ચિત્રમાં જોઈન્ટ કર્યું। ત્યારબાદ બીજો પ્રશ્નમાં આપણે જોયું કે ચિત્ર છે ને ઉપરથી કે સામેથી કેવી રીતના દેખાશે એ લખ્યું, ચિત્ર આપેલા હતા તે ઉપરથી જોવામાં આવેલું છે કે સામેથી તેનો પ્રશ્નને આપણે સમજૂતી મેળવી। ત્યારબાદનો હવે પ્રશ્ન આપણે જોઈએ તો અડધો જે ચિત્ર આપેલા હતા તેને આપણે ચિત્ર દોરી અને પૂર્ણ કર્યા। ત્યાર પછીના પ્રશ્નમાં જોઈએ તો શું આપણે કરવામાં આવેલું હતું? તો કે અહીં તમને પ્રશ્નમાં અડધા ચિત્ર આપેલું હતું તૂટક રેખા વડે, તો એ મિરરમાં તમારે એટલે કે અરીસામાં અડધા ભાગ પાડીને દેખાશે કે નહીં? જો દેખાય તો રાઈટ કરવાનું હતું અને ન દેખાય તો રોંગની નિશાની કરવાની હતી। ત્યારબાદના પ્રશ્નમાં આપણે ઉપરથી ચિત્ર કેવું દેખાય છે તે ચિત્ર દોરીને અવલોકન કરવાનું હતું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં આટલા મુદ્દાઓ શીખ્યા। હવે ત્યાર પછી બીજું યુનિટ છે તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।